ईडर નગરપાલિકાના કોર્પોરેટર અને પ્રદેશ કોંગ્રેસ એસસી સેલના પ્રદેશ મંત્રી છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા વિનોદભાઈ પરમારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપતા ઈડર શહેર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પક્ષમાં ગાબડું પડ્યું છે। 2022 વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઈડર નગરપાલિકાના કોર્પોરેટર અને પ્રદેશ કોંગ્રેસ એસસી સેલના પૂર્વ પ્રદેશ મંત્રી એવા વિનોદ પરમારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતા સમગ્ર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડ્યાની સાથે હડકંપ મચી ગઈ છે। છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ પાર્ટીના સંગઠનમાં તંતોડ મહેનત કરી પાર્ટીના દરેક કામમાં સહભાગી બની ઈડર શહેર અને તાલુકા કોંગ્રેસને શિખર પહોંચાડવામાં સુખી ફાળો આપનાર એસી સમાજના લોકલાડીલા નેતા એવા વિનોદભાઈ પરમારે કોંગ્રેસ પક્ષમાંથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કરતા સમગ્ર જિલ્લાનું રાજકારણ કરવાયું છે। વિનોદ પરમારે કોંગ્રેસ પક્ષને અલવિદા કરતા આગામી જીવન રાજકારણને સમર્પિત કરવા જણાવ્યું હતું। ત્યારે સવાલ એ છે કે વિનોદ પરમાર કયા પક્ષમાં જોડાશે તેની ઉપર સૌ કોઈ નજર મંડાઈ રહી છે। સતત કાર્યકર્તાઓની અવગણના આખા દેશમાં કયો, ગુજરાતમાં કયો, સાબરકાંઠા કયો, તો ઈડરમાં ઈડર પણ એમાં અછૂતું ના હોય, મારા જેવા હજારો કાર્યકર્તાઓની અવગણના થાય એટલે એ પક્ષનું સારું કામ કરવા, લોકોનું પ્રજાનું કામ કરવા જ્યારે પક્ષમાં આવ્યો હોય ત્યારે એની અવહેલના થતી હોય, એને કોઈ જવાબદારી આપવામાં ના આવતી હોય તો પછી પક્ષ છોડવો એ જ રસ્તો હોય છે। હું 1997થી પક્ષમાં જોડાણો હતો, સતત 3 વાર હું કોર્પોરેટર તરીકે સેવા આપી, શહેર તાલુકા કોંગ્રેસ અને પ્રદેશ અને બીજા જિલ્લાઓમાં પણ સંગઠનની મેં કામગીરી કરી, પણ સાચા મજબૂત અને પ્રબુદ્ધ લોકોની કોંગ્રેસને જરૂર જણાતી નથી। વારંવાર જઈને તમે સંગઠનનું કામ માગો, કામ આપતા નથી, કામ આપે તો કામ કરો તો એની કોઈને કદર નથી। ટિકિટોનું એ રાજકારણ ચાલે છે, માત્ર ટિકિટોના રાજકારણ પર જ આ કોંગ્રેસ ટકી રહી છે। અહીં તો એવું છે કે ઉપરથી એક લાડવો પડશે સત્તાનો અને લઈ લેશું, કોઈને કશી મહેનત કરવી નથી। મારા જેવા કાર્યકર્તાઓને સંગઠનની મહેનત કરવી છે અને સત્તા મેળવ્યા પછી લોકોના કામ કરવા છે, એટલે હું અત્યારે ભગ્ન હૃદય ઈડર કોંગ્રેસમાંથી હું પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે અને મેં મારું રાજીનામું પ્રદેશ પ્રમુખેને અત્રે આજે મોકલી દીધું છે। હું બોલું નહીં, કેટલાય માણસો છે જે એકબીજાને પાડવાની કોશિશ કરી છે, હું ખૂબ ઉચ્ચ સભ્ય છું, લાગણીશીલ માણસ છું, મેં ક્યારે કોઈની લીટી અર્ધી કરી નથી, મારી જ લીટી લોબી કરી છે, એટલે હું વારંવાર ઈડરની પ્રજામાં જે જે વિસ્તારમાં હું ઊભો રહ્યો ત્યાં પેનલ સાથે ઊભો રહ્યો છું। અમારા એક નેતા ઈડરમાં આવતા એટલે મને અભિનંદન આપતા ગુજરાત પ્રદેશના કે વિનોદ તું વારંવાર જીતી જાય છે, એટલે અહીંના આગેવાનો એવું કહેતા કે અને તો એવા એરિયામાં છે એટલે જીતી જાય, પણ હું જે એરિયામાં ઊભો રહું ત્યાં મારી પેનલ જીતતી નહીં, જે એરિયા મેં છોડ્યા છે આપ જાણો છો, એ એરિયામાં ફરીથી બીજા પક્ષો ચૂંટાઈ આવે છે, મારી પેનલ હું જે એરિયામાં રહું ચૂંટીને જ લાવું છું, ને મારી પેનલ સિવાય બીજું કોઈ જીતતું જ નથી, અને આવનાર દિવસોમાં હું ઊભો નહીં રહું એટલે પછી શું સ્થિતિ થશે કોંગ્રેસની એ પણ વિચારવા જેવું છે। આપ લોકો સાથે જશો, પક્ષની ઓફરો નહીં, વાટાઘાટો લોકો કરવા આવે, કારણ કે અઠવાડિયાથી વાયરલ હતી કે હું પક્ષ છોડવાનો હતો, ઘણા મિત્રોએ મારો સંપર્ક કરવાની કોશિશ કરી છે અને હું યોગ્ય દિવસે યોગ્ય નિર્ણય લઈશ અને આ જ રીતે આપ સૌને બોલાવીને એની હું જાણ કરીશ। કોઈને કશી પડી નથી, કોઈ મને મનાવવાની પણ કોશિશ કરી નથી, કોઈ એક પણ ફોન નથી આવ્યો। હા, હમણાં નવા પ્રમુખ જે કાલે બન્યા છે એમને મને ફોન કરીને જીતુભાઈ પંચાલે રોકવાની કોશિશ કરી હતી, એ સિવાય કોઈએ પણ મને રોકવાની કોશિશ કરી નથી। અહીંયા તો કેવું છે, જેને જવું હોય તે જાય એવું સ્લોગન માનનીય પ્રદેશ પ્રમુખે આપ્યું છે, એટલે એ સ્લોગનને લઈને ચાલવાની સ્થિતિ હોય એટલે કોઈને રોકવું નહીં એવું કદાચ કોંગ્રેસમાં કહેવાય ચૂક્યું હોય।